અમારા રાજી મારા વિદ્યાર્થી મારા ગુરુ છે, એમની પાસેથી હું જ્યોતિષ શીખ્યો છું. અને જ્યોતિષ ના પાવરફુલ સૌથી પહેલું જો કમ્પ્યુટર ની અંદર જ્યોતિષ લાયા હોય તો રાજુભાઈ પોતે જાતે સોફ્ટવેર બનાવ્યું. અને પ્રશ્ન કુંડળી તો બેતા જ ભાગતા છે. પ્રશ્ન કુંડળી ને મેં જવાબો જોયા છે એમના, કે પ્રશ્ન કુંડળી મૂકે એટલે 100% એમનો જવાબ આવે. અને બહુ એનાલિટિકલ માણસ છે, પણ કોઈને એમનું બીજું બેકગ્રાઉન્ડ ખબર નથી. એ પોલિટિક્સ માં ગયા નહીં, બાકી નવનિર્માણ ની અંદર જે અગ્રેસર હતા એમાંના એક, એમાં મીસામાંથી આવેલા. અચ્છા, તો હવે રાજુભાઈ બે વાક્ય કહેશે. મારા વિશે વધારે છે, પણ એક વસ્તુ ધ્યાનથી મેં જોયું છે. કલાકારોને પણ અભિનંદન આપું છું, અમને પણ અભિનંદન આપું છું. એક વસ્તુ બહુ સમજવા જેવી છે, જૈનાચાર્ય જૈનના આચાર્ય સમાજને ઉપર લાવવા માટે કોશિશ કરે એ ઘણા પુસ્તકો બહુ વાંચે અમારી પાસે. મને ઘણી વખત એમ થાય છે કે સમાજની અંદર ખાલી પૈસો કમાવવો એ કઈ મેઇન વસ્તુ નથી. અમારા કાકા એવું એવા હતા કે એમની પાસે ભાઈ આવતી, ધંધો ખોટો કરતી હતી, પણ પૈસા ખૂબ કમાતી હતી. એટલે ઘણી વખત ગમે ત્યાં પૈસા તો રોડો કમાય છે એવું બોલતા. એક વસ્તુ કે પૈસો એ જીવનનું ધ્યેય નથી. આમાંથી એક બહુ સરસ ઉદાહરણ આપ્યું, પણ પૈસો તમે નીતિપૂર્વક જો કમાવો સમાજને ખૂબ સેવારૂપ થાય છે. પૈસો કમાનાર જે પોતે છે એને પણ પોતાને આનંદ થાય છે. અમે એવું સરસ બતાવ્યું છે. તો એક વાત નક્કી છે કે આ મૂવી કદાચ મારે ના કહેવું જોઈએ કે આ તો બેઠા બેઠા હવે જ્યોતિષની વાત કહી. જ્યોતિષની રીતે તો જોરદાર જ છે, કહી દઉં છું તમને, સારું જ છે. પણ એક મોટો પોઈન્ટ તો કે સમાજને માર્ગદર્શક આપતી કેટલીક ફિલ્મો છે એમાં આનંદ આવે. આ ખરેખર જરૂરી વસ્તુ છે. જરૂરી એટલા માટે છે કે દરેક માણસ ઘર ચલાવે,